રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સુરતની બે દિવસની મુલાકાતે આવ્યા છે તેઓ સુરત ખાતે પહોંચી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને મોહન ભાગવત સુરત આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદ્દેદારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે પણ મુલાકાત કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આંબેડકર ભવન અડાચરણ ખાતે રાત્રે રોકાણ કર્યું હતું સત્તર ઓક્ટોબરે વેસુ વિસ્તારમાં ચતુર્માસ માટે આવેલા આચાર્ય જૈન મુનિ મહાશ્રમણજી સાથે કલાક સુધી વ્યક્તિગત મુલાકાત કરી હતી ત્યારબાદ જાહેર કાર્યક્રમમાં તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તેઓ પર્યાવરણ ગોષ્ઠી માટે હાજરી આપી હતી જેમાં પર્યાવરણ સાથે જોડાયેલી સંસ્થાના વ્યક્તિઓ તેમજ આમંત્રિત વ્યક્તિઓ સાથે સંવાદ કર્યો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સત્તર ઓક્ટોમ્બરે સાંજે આંબેડકર ભવન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુલાકાત કરી હતી છ સંતો દ્વારા વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરના બસ્સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તે પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમમાં મોહન ભાગવતજીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું